બાપુ લાગણી થઈ પધાર્યા અને સતત આ સંસ્થા અને સમાજના દરેક સારા કાર્યો થતા એ આ સંતો સાથે છે, જગદંબાઓ સાથે છે. આજે સમજ ચારણ સમાજ સનાતન પાળો એમ જ તેરે ત્રાણલી અને તમામ સમાજને અનુયાયી સમાજ સોનલમાના એ બધા ઉપસ્થિત રહેવાના છે. 115 લગ્ન છે એ બાપુએ કીધું કે વ્યસનોથી દૂર રહેવું એ આઈમાનો જબરજસ્ત મંત્ર હતો. પુરુષાર્થ પ્રેરવાની જબરજસ્ત આઈમાએ ભાવના રૂપી એ ચારણ અને ચારણે તર બધા એવો જબરજસ્ત પુરુષાર્થ પહેરે, બદીઓ વ્યસનથી દૂર રહે. એ આઈમાએ જે આલેખ જગાવી છે એ જ શીલે પરમ પૂજ્ય બનુમાં કે જોતું નથી જુગદીશ્વરી, આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસ એ આઈમાં. આઈમાનું રટણ કરતા કરતા આઈમાં થઈ ગયા, આઈમાં જીવનનો ચેલે હાલતા હાલતા સોનભાઈમાંનું સ્વરૂપ જે પકડાઈ ગયું એનું સામર્થ્ય પોતે સમર્પું જગત ભગવતીએ. એ જગદંબાને એક જ વાત કે બસ જમો આવો બાપા બેહો, કોણ ક્યાંનું છે એ અવિરત જે એમનો છે એ બધાની આપણી બધાની ફરજ છે. એ ફરજો બજાવવા આજે ભજનાનંદી ફાઉન્ડેશન કચ્છ વસાવ એના નેજા હેઠળ ચારણ શક્તિ દર્શન અને સંત મિલન સમાજ મિલન અને સમસ્ત આવનારા સમયમાંથી કાલે બનુમાં બોલ્યા છે 2 દિવસ પહેલા કે 92 લાખ મેં શહેરના તો અમને આવતા જોયા ને મંદિરના ગેટ પર અમે માની કે 92 લાખ માળવો અને શરૂઆત થઈ અને સંતો વધાર્યા અને જગદંબાની કૃપા છે. ખૂબ સમાજ ઉગડશે, ખૂબ જગદંબા રાજી થાય, માતાજી ખૂબ રસ્તા ઉપર નીકળી પડ્યા છે એવા સંતો આવે છે એ ભગત એ. અને એની વિશેષ વાત કરું તો આ મઢડા ગામ નાનું એવું બાપુ, એ મઢડામાં આજે નાનાથી મોટું સેવામાં દિવસોના દિવસોથી લાગી ગયા. એ મઢડા એક નહીં પણ બાજુના તમામ ગામો અમારા આસપાસના મૂળિયા, મંગલપુર, જોનપુર, પાડોદર, અખોદર, મંગલપુર, માણિકવાડ, આજુબાજુના અનેક ગામો અને દરેક એક ઓલામાં એવા લાગી ગયા છે કે અમને કંઈ ખબર નથી પડી. અને એટલી ઉત્સુકતાથી એક જ રાત દિવસ એક કરી અને એને આવનારી પરિસ્થિતિ જે આવનારા કામની જે જબરી જવાબદારી છે એને કેમ હેલી કરવી, આ બધી જગદંબાની સંતોની કૃપા છે. અમીર બાપુ અમારા આઈમાના બાપુ પરમપૂજ્ય પિતાશ્રી એટલા સંતને એટલા બધા પોતે નિકટ હતા કે એમ જ બનુમાને સંતો વાલા છે, ચારણો વાલા છે, સમાજ વાલો છે. તો આ બધા નવદંપતી 115ને અહીંની ખૂબ ખૂબ શુભકામના, આવનારા સમાજને જગદંબાના ખૂબ ખૂબ આશીર્વાદ રહે, આ સંતોના આશીર્વાદ વરતા રહીએ. ભલે જય માતા.